Therefore, there is danger. So, that is very sensible and willing. Then, other things. સમાચાર સાથે હું છું હિના. સમાચાર મળી રહ્યા છે મહત્વના, વિગતો અમે આપી દઈએ અત્યાર સુધીના મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જી હા, અમદાવાદમાં જે લાંબો બફારો રહ્યો, જે ઉકળાટ રહ્યો, અને તે બાદ આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આખરે મેઘરાજાની દસ્તક અમદાવાદમાં થઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. તમને જણાવી દે કે હવા અસહ્ય ઉકળાટ પડી રહ્યો હતો, તે વચ્ચે હવે વરસાદે દસ્તક દીધી છે. જો કે અમદાવાદીઓ પણ હવે વરસાદી રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ આખરે આવ્યો છે. અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે અને સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે હવે વરસાદી સિસ્ટમ એક્ટિવ બની છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ બનવાના કારણે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે, પરંતુ અમદાવાદને ક્યાંક વરસાદની ખૂબ જ રાહ હતી અને અમદાવાદમાં પણ હવે મેઘરાજાએ દસ્તક દીધી છે. અમદાવાદમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં જાણે કે ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદીઓ ખુશ જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં હાલ વરસાદી શરૂઆત થઈ છે. સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગરમાં પણ વરસાદી શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ એક બે દિવસ વરસાદી આગાહી હતી અને તે વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના વિવિધ જે વિસ્તારો છે, પ્રહલાદનગર સહિત આ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જો કે અમદાવાદમાં ઘણો લાંબો સમય સુધી ગરમી અસહ્ય રહી છે, ઉકળાટ રહ્યો છે, બફારો રહ્યો છે, જેના કારણે અમદાવાદીઓ ત્રસ્ત હતા. પરંતુ હવે અમદાવાદમાં વરસાદી શરૂઆત થઈ છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનું છે. અને તે જ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની એન્ટ્રી થઈ છે. સેટેલાઇટનો વિસ્તાર હોય, પ્રહલાદનગરનો વિસ્તાર હોય, કે જ્યાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે, વરસાદી માહોલ જામી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આખરે હવે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદીઓએ ખાસી લાંબી રાહ જોઈ છે અને જે બાદ હવે વરસાદે એન્ટ્રી દીધી છે. હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી છે કે હવે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જે જિલ્લાઓ છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. તે વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે અમદાવાદમાં સૌથી વધુ ગરમી પડી છે અને અમદાવાદમાં સારા વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને તે વચ્ચે અમદાવાદમાં વરસાદની એન્ટ્રી. Thank you.